હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આજે જોવાનું છે આપણે ઓગસ્ટ મહિનામાં દિવસોની ઉજવણી કઈ રીતના, કઈ તારીખે કરવામાં છે, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના દિવસો વિશેની માહિતી, કઈ તારીખે કરવામાં છે, કયા નામથી ઉજવવામાં આવે છે, તો ઓગસ્ટ મહિનાના દિવસોની માહિતી. તો આ વિડીયોને આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો કે જે માહિતીથી અજાણ છે, સ્ટુડન્ટ તે જે માહિતીને અજાણ છે તેમને ઉપયોગી બને. તો જોઈએ ઓગસ્ટ મહિનાના દિવસોની માહિતી. એક ઓગસ્ટ વિશ્વ રક્તદાતા દિન તરીકે તે સમગ્ર વિશ્વમાં, એના વિશે માહિતી. સમગ્ર વિશ્વમાં 1 ઓગસ્ટની 7મી ઓગસ્ટ સુધી વિશ્વમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્લ્ડ એલાયન્સ ફોર બેસ્ટ ફિટિંગ એક્સચેન્જ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર WHO દ્વારા ઉજવવામાં આવે છે. વિશ્વમાં સૌપ્રથમ વર્લ્ડ એલાયન્સ ફોર બેગેસ્ટની એક એક્શન દ્વારા 1992માં તેની ઉજવણી શરૂઆત કરી હતી. વર્ષ 2016ની થીમ હતી સ્તનપાન અને ટકાઉ વિકાસની મુખ્ય ચાવી રાખવામાં આવી છે. વિશ્વ સ્તનપાન દિવસે 2 ઓગસ્ટ દાદરા અને નગર હવેલીની એ પોર્ટુગીઝ સ્ટેટ ઓફ ઇન્ડિયાના દમણ જિલ્લાનો એક ભાગ હતો. વર્ષ 1947માં અંગ્રેજો પાસેથી ભારતની આઝાદી મળી ગઈ, પરંતુ દાદર અને નગર હવેલી પર પોર્ટુગીઝનો 1954 સુધી કબજો ચાલ્યો રહ્યો હતો. 22 જુલાઈ 1954 ના રોજ દાદરા અને નગર હવેલી એમ 2 ઓગસ્ટ 1954 ના રોજ નગર હવેલીની પોર્ટુગીઝને કબજામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 11મી ઓગસ્ટ 1961 ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દાદરા અને નગર હવેલીની ભારતને ભારતીય ગણતંત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સમાવેશ કર્યો હતો. 3 ઓગસ્ટ હૃદય પ્રત્યારોપણ દિવસની માહિતી મેળવી કે 3 ઓગસ્ટ 1994 રોજ પ્રોફેસર વૈષ્ણુગોપાલ દ્વારા દિલ્હી ખાતે આવેલી એમ હોસ્પિટલ દ્વારા પ્રથમ હૃદયરોપણનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેની યાદગીરી માટે સ્વરૂપે 3 ઓગસ્ટના હૃદય પ્રત્યારોપણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી 3 ઓગસ્ટ 2003 રોજ આ દિવસે ઉજવવાની જાહેરાત કરી હતી. કોણે જાહેરાત કરી હતી? અટલ બિહારી વાજપેયીએ 3 ઓગસ્ટની જાહેરાત કરી હતી. અને 3 ડિસેમ્બરે 1967ના રોજ ડૉક્ટર કિસ્ટી નાન બ્રાન્ડન દ્વારા દક્ષિણ આફ્રિકામાં કેપડાઉનમાં વિશ્વનું સૌપ્રથમ હૃદય પ્રત્યારોપણનું ઓપરેશન કરાવ્યું હતું. 6 ઓગસ્ટ વિશ્વ શાંતિ દિવસ, હિરોશિયા દિવસ અને વિશે માહિતી મળી કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 6 ઓગસ્ટ 1945 રોજ જાપાનના સમય પ્રમાણે સવારે 8:16 અમેરિકાના યુદ્ધ વિમાન B-39 દ્વારા જાપાનના હિરોશિયા શહેરે પર વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમ અણુબોમ્બનો ફેંકવામાં આવ્યો હતો. અણુબોમ્બના વિસ્ફોટને કારણે શહેરમાં 80,000 લોકોએ મોત ન હત્યા, જ્યારે 35,000 લોકો ગરીબ રીતે ઘવાયા હતા. અણુબોમ્બની અસરને કારણે આ વર્ષને અંત સુધીમાં 60,000ના મોત થયા હતા. પછી 7 ઓગસ્ટ આમાં નથી લખ્યો, 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથશાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથશાળ દિવસની તેની શરૂઆત 2015થી કરવામાં આવી છે. 7 ઓગસ્ટનો દિવસ પસંદ કરવાનું કારણ કે 2005માં 7 ઓગસ્ટ દિવસ જ બ્રિટિશ સરકારે દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા. વિરોધીને સ્વરૂપે ચળવળ શરૂ કરાઈ હતી, તેની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે. તે દિવસનો ઉદ્દેશ શું છે? દેશમાં હાથશાળા ભણકરોને સન્માન માટે કરવામાં આવ્યા છે. 8 ઓગસ્ટ રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ, મહાગુજરાત આંદોલન. 8 ઓગસ્ટ ભારતના મહાન લેખક, રાષ્ટ્રગીત જનગણ મનને રચયિતાના રવીન્દ્રનાથ ટાગોરે કરી છે, જે 8મી ઓગસ્ટના રોજ નિધન થયું હતું. ગુજરાતને બોમ્બે સ્ટેટમાંથી અલગ કરવાની માંગ સાથે 8મી ઓગસ્ટ 1956ના વિદ્યાર્થીઓનું એક જૂથ મોરારજી દેસાઈને મળવા ગયું હતું. ત્યાર થયું હતું
અથડામણના 5 થી 8 વિદ્યાર્થીઓને મોત થયા હતા. આ દિવસથી જ ગુજરાતને બોમ્બ સ્ટેટથી જ અલગ પાડ્યું હતું. મા ગુજરાત આંદોલન પણ શરૂઆત કરવામાં આવી હતી. આથી આ દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 9 ઓગસ્ટ ક્રાંતિ વિશ્વ આદિવાસી દિવસ, નાગાસાકી દિવસ 9 ઓગસ્ટ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 8 ઓગસ્ટના રોજ ઐતિહાસિક ભારતનો છોટો ચળવળનો નિર્ણય લેવાયો હતો અને 9 ઓગસ્ટ 1942માં આ ચળવળની શરૂઆત થઈ હતી. આ ચળવળની યાદમાં 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને બીજા વિશ્વયુદ્ધની 9 ઓગસ્ટ 1945ના રોજ અણુબોમ્બનો જાપાનના નાગાસાકી પર ફેંકાયો હતો, જેના યાદમાં 80,000ના મોત થયા હતા. તેને પણ નાગાસાકી દિવસ પણ ઉજવવામાં આવે છે. 11 ઓગસ્ટ અને પહેલાં 10 ઓગસ્ટ નેશનલ ડિવોમિંગ ડે તે નથી લખવામાં, તો તેની ઉજવણીની શરૂઆત 2005થી કરવામાં આવી છે. આ દિવસની કેવી કામગીરી હાથ છે, 1 થી 19 વર્ષની વયના જૂથના 11 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક ગોળીઓ અપાય છે. પછી 12 ઓગસ્ટ ક્રાંતિકારી શહીદ ખુદીરામ બોઝની પુણ્યતિથિ. ખુદીરામ બોઝ વિશે માહિતી મળી કે ખુદીરામ બોઝ ભારતના 100થી યુવાન વયના આઝાદીના લડવૈયા હતા. બાંગ્લાદેશ બંગાળી લડવૈયા ખુદીરામ બોઝને અંગ્રેજોએ આઝાદીની લડત ચલાવવાના ગુના હેઠળ 11 ઓગસ્ટ 1908ના રોજ ફાંસીની એ લટકાવી દીધા હતા. એ સમયે તેમની ઉંમર 18 વર્ષ 8 મહિના અને 8 દિવસની હતી. હવે 12 ઓગસ્ટ ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ જયંતિ. આંતરરાષ્ટ્રીય યુવા દિવસની સંયુક્ત રાષ્ટ્રોની સંયુક્ત મહાસભાના 17 ડિસેમ્બર 1999ના રોજ મળેલી કોન્ફરન્સના ઓફ યુનિટમાં ઈસ્વરન બેઠક મળી હતી. તેના વિશેની માહિતી મળે છે. 14 ઓગસ્ટ પાકિસ્તાનનો આઝાદી દિવસ. 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન એક સ્વતંત્ર દેશ તરીકેની અસ્તિત્વમાં આવ્યો હતો. 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ભારતના આપણે શ્રી અરવિંદ ઘોષની જન્મ જયંતિ સ્વતંત્ર છે ત્યારે 15 ઓગસ્ટ 1947 14 ઓગસ્ટ 1947માં પાકિસ્તાન આઝાદ થયું અને 15 ઓગસ્ટ આપણે ભારત આઝાદ થયું ના રોજ આઝાદી મળી હતી, એટલે આ દિવસની સ્વતંત્ર દિવસ તરીકેની ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. ઉપરાંત 15 ઓગસ્ટ મૂળ ભારતીય પરંતુ અમેરિકાને રહીને લેખક પ્રકાશનનો કાર્ય કરતા અરવિંદ ઘોષનો પણ જન્મ જયંતિ છે. 16 ઓગસ્ટ સ્વામી વિવેકાનંદ ગુરુ રામનાથ પરમહંસની પુણ્યતિથિ. સ્વામી વિવેકાનંદના ગુરુ એવા રામકૃષ્ણ પરમહંસ ભારતના એક મહાન સંત વિચારકો હતા. તેમણે તમામ ધર્મની એકતા પર ભાર મૂક્યો હતો. 18 ફેબ્રુઆરી 1836ના રોજ બંગાળના કામરપુરાના જન્મેલા પરમહંસનું 16 ઓગસ્ટ 1886ના રોજ કોલકાતામાં નિધન થયું હતું. પછી 19 ઓગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફ ડે 2014માં 175મો હતો. વિશ્વ માનવતા દિવસની ઉજવણી, તેના વિશેની માહિતી આપણે જોઈ લઈએ છીએ. વિશ્વમાં વર્ષ 2010થી વર્લ્ડ ફોટોગ્રાફ ડેની ઉજવણી કરવામાં આવે છે. શરૂઆત કરી હતી 19 ઓગસ્ટ 1939ના રોજ ફ્રેન્ચ સરકારે આ શોધની ફી ટુ ધ વર્લ્ડ તરીકે જાહેર કર્યું છે. 20 ઓગસ્ટ અક્ષિત ઉર્જા દિવસ, રાજીવ ગાંધીની જન્મ જયંતિ, રાજીવ ગાંધી અને સદભાવના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ 20 ઓગસ્ટ વર્ષ 2004થી ભારતમાં અક્ષર ઉર્જા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 24 ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે અને કોલકાતાની સ્થાપના દિવસે કવિ નર્મદની જન્મ જયંતિ છે. તો 1690માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જોક યાનુંગ દ્વારા કોલકાતાની સ્થાપના કરવામાં આવી હતી. જ્હોન
જોબ ચાનોકના દ્વારા કોલકાતાની સ્થાપના કરી હતી હોવાનું માનવામાં આવે છે. તે અગાઉ તે કાલિકંઠ કહેવાતું હતું. વર્ષ 1911 સુધી તે ભારતના બ્રિટિશ રાજ્યની રાજધાની હતું. તેને પછી 26 ઓગસ્ટ મધર ટેરેસાની જન્મ જયંતિ, સ્ત્રી સમાનતા દિવસ, શાંતિનું નોબલ પારિતોષ વિજેતા, શાંતિનું નોબલ પારિતોષિક વિજેતા મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 રોજ ઓટોમોક સામ્રાજ્યના મેકેડોનિયાના સ્કોમજેનના પ્રાંતમાં થયો હતો. વર્ષ 1919 તેઓ ભારતમાં આવ્યા હતા અને 1948 તેમનું મિશન કાર્ય શરૂ કર્યું હતું. પોતાનું જીવન ગરીબોની સેવાનું સમર્પિત કરી દીધું હતું. 5 સપ્ટેમ્બર 1957 રોજ 87 વર્ષે તેમનું નિધન થયું હતું. 29 ઓગસ્ટ રાષ્ટ્રીય રમત દિવસ કોના નામનો છે? મેજર ધ્યાનચંદના દિવસના નામ ઉજવવામાં આવે છે. ભારતના હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ, તે કોના કયા ખેલાડી છે? હોકી ખેલાડી છે. તેનો જન્મદિવસ 29 ઓગસ્ટ છે. તે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમને વર્ષ 1928, 1932 અને 1936 ભારતને હોકીમાં ગોલ્ડ અપાવ્યો હતો. 30 ઓગસ્ટ અખિલ ભારતીય લઘુ ઉદ્યોગનો વિકાસ થયો છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની હું વધુ ને વધુ અપડેટ આપી શકું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ સબસ્ક્રાઈબરની બાજુમાં નોટિફિકેશન આપ્યું હશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી જશે. અને જમણી બાજુ આ જગ્યાએ તેના પર માસ્ટર ગુરુનો સિમ્બોલ છે, તેના પર ક્લિક કરવાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને મળતી જશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.